नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स वाणिज्य व्यवस्था अने संचालन प्रकरण नंबर 3 धंधाकीय सेवाओ जेमां आपणे बैंकिंग विषय शीखी रह्या छे। विद्यार्थी मित्रों, गाय लेक्चर नी अंदर आपणे बैंकना मुख्य कार्यो अने गौण कार्यो एना विषे आपणे माहिती प्राप्त करी रह्या हता, जेनी अंदर आपणे मुख्य कार्यनी अंदर प्रथम आपणे थापण स्वीकारवी ए मुद्दानो आपणे अभ्यास कर्यो हतो। હવે આજે આપણે ફરીવાર એ મુદ્દાથી જ આપણે શરૂઆત કરી રહ્યા છે। તો બેંકના મુખ્ય કાર્યમાં પ્રથમ કાર્ય જે છે થાપણો સ્વીકારવાનું કાર્ય। બેંકો જાહેર જનતા પાસેથી વણ વપરાયેલી રકમ 4 પ્રકારના ખાતા સ્વરૂપે સ્વીકારે છે। મિત્રો, એટલે એનો અર્થ એ થાય કે બેંક મુખ્યત્વે 4 પ્રકારના ખાતા એ ખોલી આપે જેમાં જાહેર જનતાની વણ વપરાયેલી એટલે કેવી કે જે વ્યક્તિ માટે એક્સેસ એટલે કે વધારાની રકમ હોય અથવા એનો કોઈ અન્ય ઉપયોગ ન હોય એ બચત સ્વરૂપે એ ખાતામાં જમા કરવામાં આવે છે। તો ખાતા જે છે એના મુખ્ય 4 પ્રકાર, પ્રથમ બચત ખાતું એટલે કે સેવિંગ્સ એકાઉન્ટ, ત્યારબાદ બીજું ખાતું ચાલુ ખાતું એટલે કે કરંટ એકાઉન્ટ, ત્રીજા નંબરમાં રિકરિંગ એકાઉન્ટ એટલે કે રિકરિંગ ખાતું, અને ચોથો નંબર છે બાંધી મુદ્દતનું ખાતું એટલે કે ફિક્સ ડિપોઝિટ। આ રીતે 4 પ્રકારના ખાતા દ્વારા બેંક એ જાહેર જનતાની વણ વપરાયેલી રકમો જે છે એને સ્વીકારે છે। હવે આ 4 ખાતામાં જમા થયેલ રકમ પર બેંક વ્યાજ ચૂકવે છે, જો કે દરેક ખાતામાં વ્યાજનો દર અલગ અલગ હોય છે। મિત્રો, આપણે વાત કરી કે 4 પ્રકારના ખાતા, બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદ્દતની થાપણનું ખાતું, આ 4-4 ખાતા પર બેંક વ્યાજ ચૂકવે છે। પણ અહીંયા આજે એક સ્પષ્ટતા કરી દઉં કે ચાલુ ખાતું જે છે એના પર બેંક જે છે એ ક્યારેય વ્યાજ આપતું નથી। સૌથી વધારે જો વ્યાજ ચૂકવાતું હોય તો બાંધી મુદ્દતની ખાતામાં મળશે, ત્યારબાદ રિકરિંગ ખાતું, અને સૌથી ઓછું વ્યાજ જે છે એ બચત ખાતામાં આપણને મળે છે। તો આ રીતે જોઈએ તો દરેક ખાતામાં વ્યાજનો દર કેવો હશે અલગ અલગ। ત્યારબાદ વાત કરીએ કે યાદ રાખો, બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો એટલે કે થાપણ સ્વરૂપે રકમ મૂકનારા બચતકારોનો વિશ્વાસ જાળવી રાખવાની હોય છે। મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે બેંકની વ્યાખ્યા જોઈ હતી કે માંગવામાં આવે ત્યારે તરત જ મળે, એનો અર્થ એ થાય કે થાપણદારો બેંક ઉપર વિશ્વાસ મૂકી અને પોતાની થાપણો જે છે એ બેંકમાં જમા કરાવી હોય છે, અને એટલા માટે બચતકારો જે છે થાપણદારો જે છે એનો વિશ્વાસ જળવાઈ રહે એ જોવાનું બેંકનું મુખ્ય કાર્ય છે। અને માટે જ કહેવાય છે આઈ બેંક ઓન યુ, બરાબર છે? આનો ગુજરાતી શબ્દનો અર્થ આપણે કરી શકાય કે મને તમારા પર વિશ્વાસ છે, એવું આપણે એનું અર્થઘટન કરી શકીએ। મિત્રો, હવે આપણે બીજું કાર્ય જે છે એના વિશે શીખી રહ્યા છે, ધિરાણ કરવાનું કાર્ય। મિત્રો, આ ધિરાણ શબ્દનો અંગ્રેજી થશે લોન આપવાનું કાર્ય। તો બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા જે થાપણો પ્રાપ્ત કરે છે જેનું અન્ય જગ્યાએ તે ધિરાણ કરે છે। મિત્રો, આપણે જે બચત કરીએ છીએ એટલે કે ખાતામાં જે રકમ જમા કરાવીએ છીએ તો બેંક જે છે એ થાપણો પર આપણને વ્યાજ આપશે, એટલે કે એને આપણે જમા કરાવી હોય એના કરતાં વધારે રકમ આપણને ચૂકવવાની હોય છે। એનો અર્થ એ થાય કે આપણે જે ખાતામાં જે રકમ જમા કરીએ છીએ એ રકમ જે છે એ બેંક અન્ય જગ્યાએ શું કરશે, લોન સ્વરૂપે આપશે એટલે કે ધિરાણ કરશે, અને એ ધિરાણ જે છે એમાંથી એની પાસે આવક થશે, એમાંથી અમુક રકમ પોતાની પાસે રાખી અને બાકીની બચતકારોને ચૂકવશે। બેંકે થાપણદારોને વ્યાજ ચૂકવવાનું હોવાથી નાણાંની જરૂરિયાતવાળી વ્યક્તિઓને થાપણદારોને ચૂકવતા વ્યાજના દર કરતાં ઊંચા વ્યાજે નાણાંનું ધિરાણ કરે છે। મિત્રો, આ વાક્યને બરાબર સમજીએ, કારણ કે વાક્ય વાંચીએ છીએ એટલે કદાચ થોડુંક અઘરું લાગ્યું હોય પણ એને સમજીએ છીએ। બેંકે થાપણદારોને વ્યાજ ચૂકવવાનું હોવાથી નાણાંની જરૂરિયાતવાળી વ્યક્તિઓને થાપણદારોને ચૂકવતા વ્યાજના દર કરતાં ઊંચા વ્યાજના દરે ધિરાણ કરે છે। ચાલો આ વાતને આપણે એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ છીએ। દાખલા તરીકે મારી પાસે 50,000 રૂપિયા જમા છે જે મારા માટે હાલ પૂરતા બિનઉપયોગી છે, તો હું બેંકની અંદર બાંધી મુદ્દતની થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટ તરીકે એ પૈસાનું હું જમા કરાવીશ। બેંક મને એના પર માની લે કે 8% વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે કે તમને 5 વર્ષના અંતે 8% પ્રમાણે અમે એ તમને નાણાં વ્યાજ સહિત પાછા આપીશું। હવે હું 5 વર્ષ સુધી એ પૈસા બેંકમાં લેવા જવાનો નથી। હવે એ
रुपया जे छे 50,000 जे छे ए अन्य व्यक्ति जे छे के जेने जरूर छे, दाखला तरीके कोई उद्योगकार छे एने 50,000 नी जरूर छे, तो बैंक ए नाणा जे छे मारा नाणा ए व्यक्ति ने 10% ना व्याजे ए पोते शुं करशे तेने लोन स्वरूपे आपशे। एनो अर्थ ए थया ए लोको मने 8% व्याज आपशे अने बैंक जे छे ए सामेनी व्यक्ति ले जेने धिराण आप्युं छे एनी पासेथी 10% ए पोते शुं करशे वसूल करशे। एटले के आ थापण पर चूकवेलो व्याज मने एमणे केटला चूकव्या छे 8% અને એની સામે થાપણ પર ચૂકવેલું વ્યાજ અને ધિરાણ પર મળેલા વ્યાજની તફાવતની રકમ એ બેંકનો નફો ગણાય। એટલે કે જેને ધિરાણ કર્યું છે, જેને ધિરાણ કર્યું છે એની પાસેથી બેંક 10% લેશે અને મને આપશે 8%, તો 2% જે છે એ વ્યાજની તફાવતની રકમ છે એ બેંકનો નફો ગણાય। તો આ રીતે બેંક જે છે એ ધિરાણ કરવાનું કાર્ય પણ કરે છે। ત્યારબાદ આગળનું વાક્ય આપણે જોઈએ છે, બેંકો સામાન્ય રીતે લોન દ્વારા, બીજો શબ્દ છે ઓવરડ્રાફ્ટ દ્વારા અને કેશ ક્રેડિટ દ્વારા નાણાંનું ધિરાણ કરે છે। મિત્રો ફરીવાર આપણે જોઈએ છે તો બેંક જે છે એ 3 પ્રકારે નાણાં ધીરવાનું કામ કરશે। એક આપશે લોન દ્વારા, બીજો નંબર છે ઓવરડ્રાફ્ટ જેને ટૂંકમાં ઓડી કહેવાય, ઓડી એટલે ઓવરડ્રાફ્ટ, અને બીજા નંબરમાં આવશે 3 નંબર કેશ ક્રેડિટ જેને સીસી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આ 3 શબ્દ જે છે એને આગળ આપણે વિગતવાર શીખવાના છે, એટલે અત્યારે આપણે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરતા નથી। અને ત્યારબાદ આપણે વાત કરી રહ્યા છે ત્રીજું કાર્ય છે રોકાણ કરવાનું કાર્ય। બેંક પોતાની મૂડી અને મેળવેલ થાપણનું જો યોગ્ય રીતે ધિરાણ કે રોકાણ ન કરી શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી। ફરીવાર ધ્યાન આપીએ આપણે તો બેંક પોતાની મૂડી અને મેળવેલ થાપણો પર જો યોગ્ય રીતે ધિરાણ ન કે રોકાણ ન કરી શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી। મિત્રો હું એક શબ્દ ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે બેંકની અંદર માત્ર થાપણ મૂકનારા વ્યક્તિઓ જે છે એટલે કે બચતના નાણાં જમા થાય, પણ જો બેંક જે છે એ અન્ય લોકોને ધિરાણ ન કરે અથવા તો અન્ય જગ્યાએ રોકાણ ન કરે તો બેંક પાસેથી વળતર આવશે નહીં અને બેંક નુકસાનીમાં જાય। અને એટલા માટે બેંક પોતાને મળેલા નાણાંનું યોગ્ય ગણતરીપૂર્વક સલામત જગ્યાએ રોકાણ કરવું એ બેંકનું મહત્વનું કાર્ય છે। મિત્રો આપણે જોઈ રહ્યા છે કે પોતાને મળેલા જે નાણાં છે એનો યોગ્ય ગણતરીપૂર્વક સલામત જગ્યાએ રોકાણ કરવું એ બેંકનું મહત્વનું કાર્ય છે। એટલે કે બેંકની અંદર જે નાણાં જમા થાય છે જેને આપણે થાપણ અથવા ડિપોઝિટ કહીએ છીએ એનું ગણતરીપૂર્વક સલામત જગ્યાએ રોકાણ કરવું એ બેંકનું મહત્વનું કાર્ય। હવે આ વાક્યને થોડાક આપણે વધારે વિગતપૂર્વક આપણે સમજી રહ્યા છીએ કે બેંક જે છે એ પોતાના જે બ્રાન્ચ હોય એની અંદર રોજબરોજ કેટલા રૂપિયા આવે છે અને કેટલા રૂપિયા જાય છે એની પોતે એકદમ ક્ષતિ વગર ગણતરી કરશે, અને ગણતરી કર્યા બાદ એ પોતે વિચારે કે અમારી પાસે અત્યારે હાલમાં એવા 50 કરોડ રૂપિયા એક્સેસ છે કે જેનો અત્યારે હાલ પૂરો કોઈ ઉપયોગ નથી, હવે એ પૈસા જો માત્ર ને માત્ર બેંકમાં પડ્યા રહેશે તો એમાંથી કોઈ આવક થવાની નથી। તો બેંક જે છે એ આ 50 કરોડ રૂપિયા જેવી રકમ જે છે એમાંથી 10 કરોડ રૂપિયા એક વધારાની એક ડિપોઝિટ તરીકે પોતાની પાસે રાખી બાકીના 40 કરોડ રૂપિયા જે છે એ કોઈ બેંક છે, જમીન છે અથવા તો અન્ય એવી કોઈ સરકારી જામીનગીરીઓ હોય એની અંદર એ પોતે રોકાણ કરશે। હવે આ પૈસા જે છે એ એવી જગ્યાએ રોકાણ કરવામાં આવે છે કે જ્યાંથી આકસ્મિક સંજોગોમાં નાણાંની જરૂર પડે તો એ જમીન અથવા તો એ સરકારી જામીનગીરીમાંથી છૂટા થઈ અને તરત જ તેમને રોકડા પ્રાપ્ત થઈ જાય। એટલે બેંક જે છે એ વધારાની રકમ જે છે એમાંથી પણ એ પોતે આવક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પણ આ નાણાં એવી જગ્યાએ રોકશે કે જ્યાં સલામત હોય, કારણ આ નાણાં બેંકમાં જે લોકોએ મૂક્યા છે એ બેંક ઉપર વિશ્વાસ મૂકીને એમણે નાણાં મૂક્યા હોય છે, અને એટલા માટે આ નાણાં જે છે એ લોકોને સમયસર પાછા મળે એ જોવાનું પણ કાર્ય બેંકનું છે। જોઈએ છે આપણે આગળનું વાક્ય, તો બેંકમાં નાણાકીય કટોકટી એટલે કે અછત સર્જાય એવા સંજોગોમાં રોકાણ છૂટા કરીને તરત જ રોકડા મેળવી શકાય એવા હેતુથી RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે કુલ ડિપોઝિટની અમુક રકમનું રોકાણ સરકારી જામીનગીરીમાં રોકાણ કરવું અનિવાર્ય છે। મિત્રો જ્યારે બેંકને નાણાંની જરૂર પડે, નાણાંની અછત સર્જાય એવા સંજોગોમાં એમણે જ્યાં જ્યાં રોકાણ કર્યું હોય એ રોકાણ છૂટું કરી અને તરત જ રોકડા મેળવી શકાય એ રીતે બેંક જે છે એ નાણાંનું રોકાણ કરે છે, અને RBIના નિયમ મુજબ બેંક જે છે એ જેટલી રકમનું રોકાણ કરશે એમાંથી 80% રકમ જે છે એ સરકારી જામીનગીરીમાં કરવું જરૂરી છે। એટલે કે સરકાર જેની જામીનગીરી સ્વીકારે, જવાબદારી લે એવી જગ્યાએ રોકાણ કરવું જરૂરી છે।
જેમાં વ્યાજનો દર ઓછો હોય છે. મિત્રો તમને ખ્યાલ હશે જ કે તમે ખાનગી બેંકોની અંદર તમે જાઓ, એટલે કે આપણી ભાષામાં જે કોઓપરેટિવ બેંક આપણે કહીએ, બરાબર છે, એવી બેંકોમાં જાઓ તો સ્વાભાવિક છે કે તમને વ્યાજ વધારે મળે, પણ તેમાં નાણાંની સલામતી ન હોય. સરકાર તમને વ્યાજ ઓછું આપે, પણ ત્યાં તમારા નાણાંની જે સુરક્ષિતતા જે છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. એટલે હવે બાકીની રકમ જે છે, ફરીવાર જોઈએ આપણે કે અમુક રકમ આરબીઆઈના નિયમ અનુસાર સરકારી જામીનગીરીમાં કરવાનું હોય છે અને એની અંદર વ્યાજ આપણને પ્રમાણમાં ઓછું મળે, જ્યારે બાકીની રકમ જે છે એ આર્થિક સદ્ધરતાવાળા એકમમાં કરવામાં આવે છે. રિલાયન્સ છે, ટાટા છે, આવી જે મોટી મોટી સક્ષમ કંપનીઓ હોય એવી કંપનીમાં આવા નાણાંનું રોકાણ કરવામાં આવે છે, જેથી કરીને આ નાણાં સલામત રહે. મિત્રો ચોથો મુદ્દો જે છે એના વિશે આપણે શીખી રહ્યા છીએ. હવે આંતર બેન્કિંગ વ્યવહારો કરવાનું કાર્ય. મિત્રો આ વાક્યને સમજતા પહેલા હું તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું, એટલે આ ટોપિક છે એ તમને એકદમ સરસ રીતે માઇન્ડમાં ક્લિયર થઈ જશે. મિત્રો ઘણી વખત એવું બનતું હશે કે તમારા ઘેર તમારા મમ્મી સવારમાં ચા નાસ્તો બનાવે અને એવા વખતે ઘરમાં ચાની ભૂકી ખલાસ થઈ જાય. એવા વખતે મમ્મી એવું કે ભાઈ હું બપોરે 4 વાગે માર્કેટમાં જઈશ શાક લેવા માટે અને ત્યારે હું ચા જે છે એ હું લઈ આવીશ. 11 વાગે ઘેર મહેમાન આવે અને મહેમાનને આપણે ઓફર કરીએ કે શું લેશો અને મહેમાન કે ચા પીશું. હવે ઘરમાં ચાની ભૂકી છે નહીં. ઓકે, એવા વખતે તમારા મમ્મી કે તમારા સિસ્ટર એ બાજુવાળાના ઘેર જઈ અને વાટકીમાં ચાની ભૂકી લઈ આવશે અને એ પોતે સાડીના છેડા નીચે રાખી અને ઘરમાં લાવી અને ચાનો વહીવટ પૂરો કરશે. હવે વાત એવી થશે કે 4 વાગશે એટલે એવા વખતે મમ્મી માર્કેટમાં જઈ અને ચાની ભૂકી લાવી અને બાજુવાળા જે છે એને પોતે એને આપી આવશે. આનો અર્થ એ થાય કે ટૂંકા સમય માટે આપણે કોઈની મદદની જરૂર પડી અને એ મદદ આપણે આજુબાજુમાંથી લઈ લીધી. બસ સેમ સિચ્યુએશન જે છે એ આ ટોપિકમાં છે. આ ઉદાહરણને માઇન્ડમાં રાખશો એટલે તમને સરસ રીતે ખબર પડી જશે. તો જોઈ રહ્યા છીએ આપણે બેંકોએ, દરેક બેંકોએ પોતાની ટૂંકા ગાળાની એટલે કે 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની તંગીની સમસ્યા ઉકેલવા માટે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા પડે છે. આવી સમસ્યા ઉદ્ભવે ત્યારે તે બેંકે આરબીઆઈને જાણ કરવાની હોય છે. મિત્રો આપણે જાણીએ છીએ કે બેંક જે છે એમાં રોજ જમા ઉધાર થતા હોય. ઘણી વખત એવું બને કે જમા ઓછા થયા હોય અને ઉધાર એટલે કે ઉપાડ વધારે થાય. હવે એવા સંજોગોની અંદર કોઈ કસ્ટમર જે છે એ પોતે નાણાં ઉપાડવા માટે આવે છે અને ઓલરેડી એ વખતે બેંક પાસે પૈસા નથી, બેંક પાસે નાણાંનો સ્ટોક નથી, તો એવા વખતે જો એ ગ્રાહકને ના પાડશે તો બેંકની છાપ ખરાબ થાય. અને એટલા માટે બેંક જે છે એ ગ્રાહકને એમ કહેશે કે થોડીક વાર માટે તમારે બેસવું પડશે અને ત્યાંથી બેંક એ પોતે આરબીઆઈની સ્થાનિક શાખા હોય એમાં એ જાણ કરશે કે અમારે નાણાંની જરૂર છે. આરબીઆઈ જે છે એ તમારી નજીકની બેંક જે છે એમાં કોલ કરી અને પૂછશે કે તમારી પાસે વધારાની કેટલી મની પડી છે. આપણે માનો કે 1.5 લાખ રૂપિયાની જરૂર છે એવી આપણે એમને જાણ કરી, એટલે આરબીઆઈ બાજુની બેંકવાળાને કહેશે કે આ બેંકમાંથી માણસ આવશે એને 1.5 લાખ રૂપિયાની જરૂર છે એ તમે આપી દેજો. એટલે આપણો માણસ જે છે જઈ અને બાજુની બેંકમાંથી એ પોતે નાણાં લઈ આવશે અને જે ગ્રાહક જે છે એનો વ્યવહાર સાચવી લેશે. આ રીતે આરબીઆઈના માધ્યમથી આપણે બાજુની બેંકમાંથી નાણાં લીધા છે. હવે આ વાક્યની રીતે આપણે સમજીએ છીએ, આ મેં તમને સમજાવ્યું છે પણ વાક્યની રીતે આપણે સમજીએ તો આરબીઆઈ નિયુક્ત કરેલી એજન્સી દ્વારા અન્ય જે બેંકોમાં નાણાં વણ વપરાયેલા પડી રહ્યા હોય એ જરૂરિયાતવાળી બેંકને મોકલે છે. મિત્રો આપણી બાજુની જે બેંક છે એની અંદર કેટલાક નાણાં વણ વપરાયેલા છે એટલે કે એની પાસે ડિપોઝિટ છે એનું પ્રમાણ વધારે છે, એટલે કે એની પાસે નાણાંની પર્યાપ્ત વ્યવસ્થા છે. તો આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે. એટલે આરબીઆઈ જે છે એ પોતે એજન્સીને જાણ કરશે કે અમુક બેંકમાંથી નાણાં લઈ અને અમુક બેંકમાં તમે આપી આવો. તો આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. એટલે કે નાણાં આપનાર કોણ છે? બાજુની બેંક. નાણાં લેનાર કોણ છે? આપણી બેંક. પરંતુ મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ જે છે એના માધ્યમથી આપણે એ નાણાં મેળવીએ છીએ. આ પ્રક્રિયામાં નાણાં લેનાર અને આપનાર બેંક એકબીજાના સંપર્કમાં આવતા નથી. એટલે કે પ્રત્યક્ષ રીતે જોવા જઈએ તો આપણી બેંકનો વ્યક્તિ અથવા તો એની બેંકનો વ્યક્તિ પ્રત્યક્ષ રીતે નથી મળતા, પણ છતાં આપણી બેંકની નાણાંની જરૂરિયાત જે છે એને આપણે સારી રીતે સમજીએ છીએ.
આમ જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, પૈસાની જરૂર હતી, આપણે આરબીઆઈમાં કોલ કર્યો અને આરબીઆઈ જે છે એણે આપણને નાણાંની વ્યવસ્થા કરી આપી, જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ કોલ મની. ફરીવાર, તો જે રકમ માંગવામાં આવે અને તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. જે બેંકે નાણાં મંગાવ્યા હોય તેણે મેળવેલી રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. મિત્રો, ખાસ વસ્તુ યાદ રાખજો, આ વ્યવહાર છે. તમારી બેંક જે છે એને નાણાંની જરૂર પડી, બાજુની બેંક પાસેથી આપણે નાણાં ઉછીના લીધા, ભલે 1.5 કે 2 લાખ કે 5 લાખ જે રકમ લીધી હોય બીજે જ દિવસે આપણે એને પાછા આપી દઈએ, પણ છતાં એક દિવસનું પણ આપણે તેમને વ્યાજ આપવું જ પડે. આ ખાસ ધ્યાન આપજો. તો ફરીવાર, જે બેંકે નાણાં મંગાવ્યા હોય તેણે મેળવેલી રકમ જે છે એના પર વ્યાજ ચૂકવવું પડે છે. હવે મનમાં પ્રશ્ન થાય કે સાહેબ વ્યાજ કેટલું આપવાનું હોય? તો વ્યાજનો દર બજારમાં નાણાંની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. મિત્રો, આનો અર્થ એ થાય કે જો બજારમાં નાણાંની માંગ વધારે હોય તો સામેની બેંક આપણી પાસેથી વધારે વ્યાજ માંગે તો આપણે આપવું પણ પડે. અને માની લો કે બેંક પાસે વધારે પુરવઠો પડ્યો છે તો બેંક તમારી પાસેથી ઓછું વ્યાજ પણ લઈ શકે. આ રીતે જોઈએ તો માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર એ નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પહેલી વાત એ કરી કે રકમ માંગવામાં અને તરત મળે એના માટે કોલ મની શબ્દ, અને માંગ અને પુરવઠાના આધારે વ્યાજનો દર નક્કી થાય અને એટલા માટે કોલ મની રેટ એવો આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ રસપ્રદ મુદ્દા છે, આખો પાઠ જે છે એ ખૂબ તમને જાણવા અને શીખવા મળશે જ, બરાબર. અને એટલા માટે ખાસ આજે ટોપિક ચાલે એને એક વખત સાંભળતા રહેજો, એને સમજતા રહેજો, અને આજે જે ચાલ્યો એને નોટબુકમાં તમારે ઉતારવાનું છે. આપ સૌનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે આપ સૌનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.